સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરુલનો ગરીબ પરિવારનો દીકરો MBBS MD થયો તો માતા પિતા સહિત સમાજ અને ગામનું નામ રોશન કર્યું તો DM ના વધુ અભ્યાસ અર્થે મુંબઈ જશે. પોગરુ ગામ સહિત પ્રાંતિજ તાલુકા તથા જિલ્લાનો ગૌરવ. પ્રાંતિજના પોગલુનો ગરીબ પરિવારનો દીકરો MBBS MD થઈ વધુ અભ્યાસ DM માટે મુંબઈ જશે. ગરીબ પરિવારનો દીકરો બન્યો ડોક્ટર. પિતા કરિયાણાનો ગલ્લો ચલાવતા હતા અને માતા કરતી હતી ઘરકામ. પિતાને લખવો થતા માતાએ સંભાળ્યો હતો ગલ્લો. ત્રણે ગરીબ માતા પિતાનું સ્વપ્ન કર્યું સાકાર. પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામનો ગરીબ પરિવારનો દીકરો ડોક્ટર કેર ભૂપેન્દ્રભાઈ શાહે તેનું અને તેના માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું. માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતે MBBS ભુજ ખાતે 5 વર્ષ, MD જનરલ મેડિસિન સરકારી હોસ્પિટલ જામનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ગવર્નમેન્ટમાં GG હોસ્પિટલમાં 3 વર્ષ અભ્યાસ કરી હાલ ડોક્ટર કેવડસા મુંબઈ ખાતે DN ના અભ્યાસ અર્થે જઈ રહ્યો છે. તો ડોક્ટર કેવડસાના પિતા પોગલુ ગામમાં જ ભાડે જગ્યા રાખીને એક કરિયાણાનો ગલ્લો ચલાવી વેપાર કરતા અને તેની માતા ઘરે ઘરકામ કરતી. તો નાનપણથી જ માતા પિતા દ્વારા એકના એક પુત્રને ભણાવવા રાત્રિ દરમિયાન મહેનત કરતા અને પોતાનો એકનો એક પુત્ર ડોક્ટર બને તેવી આશા સેવી રહ્યા હતા. મેં મારું સ્કૂલિંગ અહીંયા પહેલાં 2 ધોરણ હું ગામની સ્કૂલમાં ભણ્યો છું, 2 ધોરણ પછી. એના પછી 3-7 ધોરણ પ્રાંતિજમાં તક્ષશિલા સ્કૂલમાં, એના પછી 3 ધોરણ અવરોન હાઈસ્કૂલમાં ભણ્યો છું. એના પછી 11મું 12મું મેં સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ હિંમતનગરમાં કર્યું છે. અમારા લોકોની મતલબ પરિસ્થિતિ, પપ્પાની દુકાન છે ગામમાં, એટલે આવકને એ પ્રમાણે લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે મારા સપના સાકાર કરવામાં. 12મામાં સારા ટકા આવ્યા, એના પછી મને MBBSમાં એડમિશન મળ્યું ભુજ ખાતે, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં. ત્યાં 5.5 વર્ષના MBBSના કોર્સ પછી મારું આગળ એડમિશન લાગ્યું MD જનરલ મેડિસિનમાં, એ સરકારી હોસ્પિટલ જામનગરમાં, GG હોસ્પિટલ જામનગરમાં એડમિશન લાગ્યું. ત્યાં 3 વર્ષનો અભ્યાસક્રમ હતો. ત્યાં 3 વર્ષના અભ્યાસક્રમ પછી મારું ત્યાં યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને મમ્મી પપ્પાનું જે સપનું હતું એ સાકાર કર્યું. આ પછી આગળ ભણવા માટે અત્યારે હાલમાં મેં નીટ SS એક્ઝામ આપી, એમાં મારો ભારતમાં 24મો નંબર છે. અને એના પછી મને ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈ ખાતે ક્રિટિકલ કેર મેડિસિનમાં એડમિશન મળ્યું છે. તો હવે એના માટે હવે આગળ પ્રયાસો ચાલુ છે અત્યારે. ચોક્કસ, સમાજમાં મોટાભાગે મારા મામા અને મારા મામાના જે કઝિન ભાઈ બહેનો છે એ લોકોએ મને નાણાકીય રીતે અને માનસિક રીતે બી, મતલબ જ્યારે બી મને કંઈ તકલીફ કે એવું કંઈ હોય કે પછી કોઈ વસ્તુનો કંઈ ઉકેલ ના હોતો હોય ત્યારે હું એ લોકોને ચોક્કસ સંપર્ક કરતો અને એ લોકો 100% કોઈ બી ટાઈમે હું જ્યારે કોલ કરું ત્યારે મને એનું મને માર્ગદર્શન આપતા. એમાં મારે મારા મામા અને મારા મામાના જે દીકરાઓ છે, કઝિન ભાઈ બહેનો, એ બધાનો સારો એવો સપોર્ટ મળે છે. મેઇન તો એ છે કે તમારું જો પેશન હોય તો ભગવાન તમને રસ્તો સારો દેખાડી દે છે. તો જો તમારી ઈચ્છા હોય અને તમે હાર્ડવર્ક કરતા હોય તો પછી આગળ તમને રોકવાવાળું કોઈ નથી. બસ તમારું કામ કરતા રહો અને પછી ભગવાન પર આશા રાખો કે બધું થઈ જશે. આપણું કામ છે વાંચવાનું અને આપણા જે માર્ક્સ કે ટકા એ બધું પ્રાપ્ત કરવાનું, પછી આગળ વધારે પડતું આગળ વિચારવાનો પ્રયત્ન નહીં કરવાનો, બાકી છોડી દેવાનું ભગવાન પર. ધીમે ધીમે બધો રસ્તો દેખાડી દેતો હોય છે આપણને. પપ્પાની ગામમાં દુકાન છે ભાડે ભાડા પર, અને મમ્મી બી ઘરનું કામ પતાવે અને પછી પ્લસ પપ્પાને પેરાલિસિસ છે એટલે એમનું અડધું શરીર એટલું કામ કરતું નથી, એટલે મમ્મી પપ્પાને દુકાનમાં બી મદદ કરાવે પ્લસ ઘરનું કામ કરે, એટલે દિવસમાં 4-5 વાર ગામની દુકાનમાં જઈને પપ્પાને મદદ કરવાની પ્લસ ઘરનું કામ કરવાનું. અને પપ્પા એમની આવી સ્થિતિ હોવા છતાં પણ ગામની દુકાન બહુ સરસ રીતે ચલાવે છે, એટલે એમના કારણે જ હું આ બધું જે કરી શક્યો છું એ કરી શક્યો છું. એમના વગર ચોક્કસ રીતે આ પોસિબલ જ નહોતું, એટલે એમનો તો સૌથી મોટો ફાળો છે. અને મારા માટે રોલ મોડલ મારા મમ્મી પપ્પા છે, કે જો એમના જેટલું હાર્ડવર્ક હું કરી શકું તો પછી એનાથી આગળ મારે કશું નથી જોઈતું દુનિયામાં. તારે પુત્ર ડોક્ટર કેવડસા પણ ડોક્ટર બનવાની અને માતા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા રાત દિવસ અભ્યાસ કરતો અને આખરે માતા પિતાની પુત્રની મહેનત રંગ લાવી હતી. પુત્ર કેવ ડોક્ટર બન્યો તો પિતા ભૂપેન્દ્રભાઈને લખવો પડતા
માતા ગલ્લો ચલાવતા, પણ કોરોના કાળમાં પિતાને વધુ તકલીફ પડતા ડોક્ટર કેવર ગલ્લો બંધ કરવાની પિતા ભૂપેન્દ્રભાઈ તથા માતા પુષ્પાબેનને તેમની પાસે જામનગર લઈ ગયો હતો. એમડીનો 3 વર્ષનો અભ્યાસ બાદ ડોક્ટર કેવર મુંબઈ ખાતે ડીએમના અભ્યાસ અર્થે ક્રિટિકલ કેર મેડિસિન મુંબઈ ખાતે જતો હોય તે પોતાના માતા પિતાને ત્યાં સાથે લઈ જાય છે. ત્યારે હાલ તો પુત્રે પોતાના માતા પિતાનું સ્વપ્ન પણ પૂર્ણ કરતા માતા પિતાના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. કેયુર ખૂબ સારું ભણ અને ખૂબ સારી રીતે વિકાસ કરે એવી અમારી શુભેચ્છા. અને પિતાની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા તો ડોક્ટર કેયુર સહાનું કહેવું છે કે મને ફાઇનાન્શિયલી મદદ મારા મામા અને મારા મામાના દીકરાઓએ મને હિંમત આપી અને તેઓના સપોર્ટને લીધે આજે હું મારું અને મારા માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. ત્યારે હાલ તો ડોક્ટર કેયુર સાહેબ પોતાના માતા પિતા કુટુંબ અને સમાજની સાથે પોગલું ગામ અને પ્રાંતિક તાલુકા સહિત સાબરકાંઠા જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે તેમ કહીએ તો નવાય નહીં. ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.